થોડા દિવસ પહેલાં એક વેબિનાર દરમિયાન મને સ્કૂલના સ્ટુડન્ટ્સે પૂછ્યું કે એક્ઝામ માટે તૈયારી કરવા માટે કે એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરવા માટેની બેસ્ટ મેથડ શું છે, વાંચવાની બેસ્ટ મેથડ શું છે. આપણે લોકો બધા એવું સાંભળીએ છીએ કે ભાઈ હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરવાનું, પણ આપણને કોઈ કહેતું નથી કે સ્માર્ટ વર્ક એટલે શું, કે સ્માર્ટ વર્ક કરવાની સાચી મેથડ શું હોય છે. તો કોઈ પણ એક્ઝામ માટે પ્રિપેર કરવાની સારામાં સારી અને સૌથી સાયન્ટિફિક રીત કઈ છે એ આજે આપણે ડિસ્કસ કરશું. મારું નામ છે ડોક્ટર મનન ઠકરા એન્ડ વેલકમ ટુ ટાઈપરાઈટર. તો આજે હું તમને ત્રણ એવા પોઈન્ટ્સ કહીશ કે જે તમારી સ્ટડી મેથડને ખૂબ જ ચેન્જ કરી નાખશે. જ્યારથી મેં આ ત્રણ પોઈન્ટ્સ અમલમાં મૂક્યા છે ત્યારથી મારી સ્ટુડન્ટ લાઈફ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ છે. હું 8th આઈ થિંક 65 કે 66% મેં સ્કોર કર્યા હતા. 9th પણ કંઈક એવું જ, પછી 10th થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું હતું અને 12th મારો બોર્ડમાં રેન્ક હતો અને પછી મેડિકલ અને પછી MD. આ એટલે કહું છું કારણ કે હું પહેલેથી ક્યારેય એવો બ્લેસ્ડ કે ટેલેન્ટેડ નહોતો કે હું એકવાર વાંચું અને મને બધું યાદ રહી જાય. હાર્ડવર્ક જ કરવાથી જે પણ સક્સેસ મળે છે એ મળે છે. અને એટલે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું કે જેથી કરીને જેટલો પણ ટાઈમ તમે તમારા સ્ટડીઝમાં ઇન્વેસ્ટ કરો છો એનું મેક્સિમમ આઉટપુટ તમને મળે એ આજે આપણે ડિસ્કસ કરશું. પહેલો પોઈન્ટ કે જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચો ત્યારે અમુક મિથ્સ આપણી હોય છે કે ભાઈ હું કોઈ પણ બુક વાંચું તો હું એકવાર વાંચું પણ હું બરાબર રીતે વાંચું, એ સૌથી ખોટામાં ખોટી લોજિક છે. કોઈ પણ વસ્તુ તમે કેટલી પણ સારી રીતે વાંચો, આપણે આ પહેલાં પણ પાર્કિન્સન્સ લો ડિસ્કસ કર્યો છે કે કોઈ પણ વસ્તુ તમે એટલા સમયમાં કરી શકશો જેટલો સમય તમે એ વસ્તુને આપશો. જો તમે એક ટોપિકને વાંચવા માટે 1 થી 1.25 કલાક આપશો તો એ ટાઈમમાં પણ બરાબર વંચાઈ જશે, અને જો તમે એને આખો દિવસ આપશો તો પણ તમારી એફિશિયન્સી કંઈ એટલી બધી નહીં વધે, એફિશિયન્સી એટલી જ રહેશે, 70-80% તો એટલું પણ ગ્રાસ્પ તમે તોય કરશો જ. એટલે ક્વોલિટી ઓફ રીડિંગ કરતાં ક્વોન્ટિટી ઓફ રીડિંગ્સ હંમેશા વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જેટલી વધારે વાર તમે કોઈ વસ્તુ વાંચો એટલા અલગ અલગ એંગલથી તમે એ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરી શકો અને એ વસ્તુ ગ્રાસ્પ કરી શકો. એટલે એઝ ફાર એઝ રીડિંગ ઇઝ કન્સર્ન્ડ, ઓલવેઝ ક્વોન્ટિટી ઓવર ક્વોલિટી. સેકન્ડ વસ્તુ કે આપણે નોટ્સ કઈ રીતે લખશું અને આન્સર્સ કઈ રીતે લખશું. તો એક વસ્તુ હંમેશા શ્યોર રાખવું કે નોટ્સ અને આપણા એક્ઝામના આન્સર્સ પોઈન્ટ વાઇઝ જ લખવા. આપણા મોટાભાગની એક્ઝામ સિસ્ટમ્સ છે એમાં બે ટાઈપની એક્ઝામ્સ હોય છે, કાં તો એસે ટાઈપ ક્વેશ્ચન્સ અને કાં તો MCQ બેઝડ ક્વેશ્ચન્સ. MCQ બેઝડ ક્વેશ્ચન્સને કઈ રીતે ડીલ કરવું એ હું આગળ તમને કહીશ, પણ એસે ટાઈપ ક્વેશ્ચન્સમાં ક્યારેય લાંબા લાંબા ફકરા કે પેરેગ્રાફ નહીં લખવા. આપણે હંમેશા નોટ્સ લખવાની કે જે એકદમ પોઈન્ટ વાઇઝ એકદમ પ્રિસાઇઝ હોય. ઓલ્સો બને એટલા કન્સેપ્ચ્યુઅલ ડાયાગ્રામ્સ ડ્રો કરવા કે જેથી કરીને એક્ઝામિનરને ખબર પડે કે તમારું કન્સેપ્ટ કેટલું સ્ટ્રોંગ છે. મને યાદ છે કે મોટાભાગના લોકો મને આ હું કહું ત્યારે એવું કે ભાઈ મારું ડ્રોઈંગ અને મારી ડાયાગ્રામની સ્કિલ્સ એટલી સારી નથી. પણ યાદ રાખો આ એક્ઝામ ડ્રોઈંગની એક્ઝામ નથી, સાયન્સની કે બાયોલોજીની કે કેમિસ્ટ્રીની એક્ઝામ છે કે જેમાં તમે જેટલા કન્સેપ્ચ્યુઅલ ડાયાગ્રામ્સ ડ્રો કરશો એટલું સામેવાળાને તમારું ખબર પડશે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેટલી ક્લિયર છે, તમારા થોટ્સ કેટલા ક્લિયર છે. એટલે એક્ઝામ ડ્રોઈંગની નથી, તમારા કન્સેપ્ટ્સ બહુ સારા હશે પણ તમારા ડાયાગ્રામ્સ ખરાબ હશે તો એના કારણે તમને વધારે જ માર્ક્સ મળશે, ઓછા નહીં મળે. ત્રીજી વસ્તુ કે હંમેશા એ યાદ રાખો કે જ્યારે તમે તમારી નોટ્સ બનાવો છો ત્યારે એના હેડિંગ્સ બહુ ક્લિયર નાખવા. જેટલા તમે વધારે હેડિંગ્સ બનાવો, જેટલા તમે વધારે ક્લેરિટી રાખો તમારા થોટ્સમાં, એટલું તમારું બ્રેન પણ વધારે જ ગ્રાસ્પ કરશે. 5-year રૂલ છે કે કોઈ પણ કન્સેપ્ટ ત્યાં સુધી જાણીએ રાખો કે વાંચીએ રાખો કે શીખે રાખો કે જ્યાં સુધી તમે કોઈ 5 વર્ષના બાળકને એ કન્સેપ્ટ એકદમ સિમ્પ્લિસિટીથી સમજાવી અને કહી ના શકો. શીખવાડવાની પણ કોશિશ કરો, બને એટલું તમે તમારા મિત્રો જોડે, તમારા જુનિયરો જોડે, સિનિયરો જોડે ડિસ્કસ કરવાની કોશિશ કરો. જેટલું તમે કોઈ વસ્તુ શીખવાડવાની કોશિશ કરશો એટલું એ તમને પોતાને પણ આવડશે. બીજો મેજર મહત્વનો પોઈન્ટ કે હવે જ્યારે તમે કોઈ વસ્તુ પહેલી વાર વાંચો છો તો એની નોટ્સ કઈ રીતે લખવી. નોટ્સ હંમેશા જે આપણે જે થિયરી વાંચતા હોય એની કોપી કે એનું કન્સાઇઝ ફોર્મ નહીં રાખવું, પણ નોટ્સ હંમેશા ક્વેશ્ચન ફોર્મેટમાં રાખવી. જેમ કે તમે વાંચો છો કે થર્મોડાયનેમિક્સનું પહેલું નિયમ આ છે, બીજું નિયમ આ છે, ત્રીજું નિયમ આ છે, તો એની નોટ્સ બનાવતા સમયે તમારે એ નિયમ નહીં લખવાનું, તમારે એ લખવાનું કે થર્મોડાયનેમિક્સનું પહેલું નિયમ શું છે, બીજું નિયમ શું છે, ત્રીજું નિયમ શું છે. પછી જ્યારે તમે નોટ્સ રિવાઇઝ કરો ત્યારે એનો જવાબ તમારે પોતાના મનમાં આપવાની કોશિશ કરવાની અને જે ના આવડે એને માર્ક કે હાઇલાઇટ કરવાનું.
આ આપણને આપણા નવા પોઈન્ટ ઉપર, સેકન્ડ પોઈન્ટ ઉપર જે સૌથી મહત્વનો છે એના ઉપર લઈ જાય છે, કે જેને કહેવાય એક્ટિવ રિકોલ. કોઈ પણ સબ્જેક્ટને કે કોઈ પણ ટોપિકને પહેલી વાર વાંચી અને જ્યારે તમે એકવાર કન્સેપ્ટ સમજી લો, પછી જ્યારે તમે આ ક્વેશ્ચન્સ બનાવ્યા છે કે જે તમે દર વખતે રિવાઇઝ કરો, ત્યારે રિવાઇઝ કરવાની પદ્ધતિ આ હશે. તમે રિવાઇઝ કરો ત્યારે ચોપડી લઈને કે નોટ્સ લઈને નહીં બેસો. તમે રિવાઇઝ કરવા બેસો ત્યારે હંમેશા પ્રશ્નો પૂછો પોતાને કે અચ્છા આનો જવાબ શું આવશે, અને એ યાદ કરવાની કોશિશ કરો. આનો જવાબ શું આવશે એ યાદ કરવાની કોશિશ કરો. જે પણ તમે રિવાઇઝ કરો છો તો એની એફિશિયન્સી 100 ગણી વધી જાય છે. કારણ કે જ્યારે તમે પેસિવલી રીડ કરો છો તો ત્યારે એની એમાં તમે એક્ટિવલી બુદ્ધિ નથી વાપરતા, તમારી મેમરી કોન્સ્ટન્ટલી ટેસ્ટ નથી થતી, તમે ખાલી વાંચી જાઓ છો. વેરેસ જ્યારે તમે પ્રશ્ન પૂછી અને એનો જવાબ આપવાની કોશિશ કરો તો તમે એ ટોપિકને એક્ટિવલી રિકોલ કરો છો. તમે પોતાની પોતાની પરીક્ષા વારે ને વારે લો છો, અને એટલે તમે જોયું હશે કે જે લોકો સારા નંબર લઈ આવે પરીક્ષામાં એ લોકો એવું કહે કે આ પેપર તો ધાર્યું આવ્યું, કારણ કે એ પોતાના બ્રેનને ઓલરેડી આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે ટ્રેન કરી ચૂક્યા છે. એટલે કોઈ નવી વસ્તુ એમના માટે આવતી જ નથી. જ્યારે તમે આખા સબ્જેક્ટને આવી રીતે આટલું થરલી એક્ટિવલી રિકોલ કરીને 3-4 વાર રિવાઇઝ કરી લો, પછી આખા સબ્જેક્ટમાં કોઈ એવો પ્રશ્ન રહેતો જ નથી કે જે તમારા માટે નવો આવે. ફાઇનલ અને છેલ્લો પોઈન્ટ છે સ્પેસ્ડ રિપિટેશન. સ્પેસ્ડ રિપિટેશન શું હોય છે કે થોડા થોડા સમયે, હું અહીંયા ફર્ગેટિંગ કર્વ અટેચ કરીશ, કે જે તમે જોશો તો તમે જોશો કે કોઈ વસ્તુ આપણે પહેલી વાર વાંચીએ તો એ થોડી વારમાં જતી રહે, પણ જો એ વસ્તુને તમે રિપીટેડ સ્ટિમ્યુલાય આપતા રહ્યો, એ જ વસ્તુ તમે ટૂંકમાં તો ટૂંકમાં પણ રિવાઇઝ કરતા રહો, તો એ વસ્તુ ખૂબ જ તમારું રિટેન્શન વધી જાય. એક બે કોમન હેબિટ્સ ડેવલપ કરવા જેવી એ છે કે આજના દિવસમાં તમે જેટલું વાંચ્યું એ આજે સૂતા પહેલાં એકવાર બ્રીફલી રિવાઇઝ કરી નાખવું, અથવા જે વસ્તુ ગોખવાની હોય, જે રોટ મેમરીમાં નાખવાની હોય, એ વ્હાઇટ બોર્ડ ઉપર લખી અને એ વસ્તુ જ્યાં સુધી તમે થાકી ના જાઓ અને તમારું બ્રેન ઓટોમેટિકલી ભાષાની જેમ બોલવા ના માંડે ત્યાં સુધી એ વસ્તુને રિવાઇઝ કરતા રહો, અને પછી એ વ્હાઇટ બોર્ડ ભૂસી નાખો. ટાર્ગેટ એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ મેમરી વચ્ચેનું ડિફરન્સ છે. એક્સપ્લિસિટ મેમરી એટલે એ મેમરી કે જે આપણે કોન્શિયસલી યાદ કરવું પડે. એક તમને ઉદાહરણ આપું તો, જ્યારે તમે સ્કૂટર અથવા ગાડી ચલાવો છો તો તમારે યાદ કરવું પડે છે કે આ જમણી બાજુનું જે પેડલ છે એ લીવર છે, ડાબી બાજુનું છે એ ક્લચ છે, વચ્ચેનું છે એ બ્રેક છે. પણ શરૂઆતમાં તમારે કરવું પડતું હતું, ત્યારે એ વસ્તુ તમારી એક્સપ્લિસિટ મેમરીમાં હતી. પણ હવે આટલા વર્ષો થયા બાદ તમારે એ યાદ નથી કરવું પડતું, ઉલટું તમે ડ્રાઈવ કરતા કરતા 10 બીજી વસ્તુઓ કરી શકો છો. એટલે છે કારણ કે એ ઇમ્પ્લિસિટ મેમરીમાં જતું રહ્યું છે. એટલે ઇમ્પ્લિસિટ મેમરીમાં કોઈ વસ્તુ ત્યારે જ થાય જ્યારે આપણે એનું અગેન એન્ડ અગેન રિપીટેડ રિવિઝન કરી અને એને આપણી ભાષા બનાવી દઈએ. આ 3 પોઈન્ટ્સ, નોટ્સ, એક્ટિવ રિકોલ અને સ્પેસ્ડ રિપિટેશન, આનું તમે પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરો, દુનિયાની કોઈ એવી પરીક્ષા નથી કે જે તમે પહેલી ટ્રાયે પાસ નહીં કરી શકો. મળીએ આવતા અઠવાડિયે ટાઈપરાઇટરમાં. નમસ્કાર.